નમસ્કાર, આજે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. જૂનાગઢ મહત્વના સમાચાર પર. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન. સુદરના કાચા તાતણી બહેન ભાઈની લાંબી આવરદા માટે ભગવાનની પ્રાર્થના કરે છે, ત્યારે હિંમતનગરની મુખબધિર શાળામાં અભ્યાસ કરતી મુખબધિર બાળાઓએ પણ આ વખતે રાખડીઓ બનાવી છે. અને મહત્વની વાત તો એ છે કે આ રાખડીઓ તેમણે દેશના જવાનો માટે બનાવી છે. જોઈએ આ એક વિશેષ અહેવાલ. આ છે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી મુખબધિર કન્યા વિદ્યાલય. કુદરતે જેમને સાંભળવાની અને બોલવાની શક્તિ નથી આપી, એવી આ બાળાઓ હાલમાં બનાવી રહી છે રાખડીઓ. અને તે પણ પોતાના સગા ભાઈ માટે તો ખરી, પણ સાથે સાથે ભારતની સરહદે દિવસ રાત દેશ માટે ખડે પગે ફરજ બજાવતા જવાનો માટે પણ. જી હા, આ કન્યાઓએ કાચા મટીરિયલમાંથી બનાવી 500થી પણ વધુ રાખડીઓ, અને એ તમામ રાખડીઓ મોકલી આપી છે જુદી જુદી જગ્યાએ, જેમાં વડાપ્રધાન, મુખ્યપ્રધાન, તમામ મંત્રીઓને આ બનાવેલ રાખડીઓ મોકલી છે. તો દેશની રક્ષા કરનાર જવાનોને પણ આ બહેનોએ રાખડી મોકલી છે. અમારી શાળામાં, મુખબધિર શાળામાં, દરેક બાળાઓને અમે રાખડીઓ બનાવતા શીખવી છે. તે ઊનમાંથી, મોતીમાંથી તે અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવે છે. અને તે સિવાય પણ અમારી શાળામાં ઉદ્યોગ વર્ગમાં અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમ કે ભરતકામ, સિલાઈ કામ, વેસ્ટમાંથી વેસ્ટ બનાવવું, મોબાઈલ પર્સ, મોબાઈલ બનાવવું, કવર બનાવવું, દરેક પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેથી બાળાઓ શાળા છોડ્યા બાદ પણ પોતાના ઘરે જઈને પોતાનો જાતે વ્યવસાય કરી શકે અને પોતાના પગ પર ઊભી થઈ શકે. બહેરામુંગા શાળામાં અમારી દીકરીઓ છે, અવનવી પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે દિવાળી છે, રક્ષાબંધન છે. દિવાળી ઉપર અમે કોડિયા બનાવડા શીખવાડીએ છીએ, રક્ષાબંધનમાં અમે રાખડીઓ બનાવડાવીએ છીએ. પછી ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણમાં અમે પતંગ બનાવતા શીખવાડીએ છીએ. એમ દર વખતે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. અમારી બાળાઓએ રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ બનાવી છે. આગળ જઈને મેરેજ પછી બી અમને, લગ્ન પછી બી એ પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર કાઢી અને અવનવી પ્રવૃત્તિઓ કરે અને પોતાના પગ પર રહી શકે. મુખબધિર વિદ્યાલય દ્વારા બજારમાંથી 500 રાખડીઓ બનાવવા માટે કાચો માલ મંગાવવામાં આવેલો અને આ બાળાઓને રાખડીઓ કઈ રીતે બનાવી તે શીખવાડવામાં આવેલું. હાલમાં બાળકો બખૂબી રીતે રાખડી બનાવી જાણે છે, તો આવનાર સમયમાં બાળાઓ પોતાની રીતે રાખડીઓ બનાવી શકે અને સ્વનિર્ભર રહે તે માટે આ શાળા દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. તહેવાર પ્રમાણે આ શાળામાં બાળાઓને તાલીમ અપાય છે અને તાલીમ પ્રમાણે આ બાળાઓ વસ્તુઓ તૈયાર કરીને સ્વનિર્ભર બને છે. ખાસ કરીને આ બાળાઓને સ્વશક્તિની ઓળખ થાય તે માટે તમામ જગ્યાએ આ રાખડીઓ મોકલવામાં આવી છે. બહેરામુંગા વિદ્યાલય હિંમતનગરમાં અત્યારે 121 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દર તહેવારમાં બાળકોને પણ સામાન્ય બાળકોની જેમ જ ઉત્સાહ હોય છે. એમના ઉત્સાહને ધ્યાનમાં રાખીને અમે દરેક તહેવાર પ્રમાણે બાળકો સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. નજીકના સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન અનુલક્ષીને શાળાની લગભગ 43 જે દીકરીઓ છે એ લોકોએ ઊનમાંથી અને બીજા તૈયાર મટીરિયલમાંથી જાતે રાખડીઓ તૈયાર કરી છે. આ રાખડીઓ અમે દેશના જવાનોને, માનનીય પ્રધાનમંત્રીને, મુખ્યમંત્રીને અને અમારા જિલ્લાના અધિકારીઓને મોકલવાના છીએ. મોકલવાનું કામકાજ અત્યારે ઓલરેડી ચાલુ પણ છે. ભલે આ બાળાઓ બોલીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતી નથી, પરંતુ તેમની રાખડીઓ થકી દેશના જવાનોને આ બાળાઓના મૂંગા આશીર્વાદ તો અચૂક મળશે જ, અને આશીર્વાદ કદાચ દુઆમાં સૌથી વધુ અમૂલ્ય હશે. વિમલ પટેલ, NH ગુજરાત ન્યૂઝ, હિંમતનગર.